नमस्कार विद्यार्थी मित्रों, ગયા લેક્ચરમાં આપણે બહુપદી ચેપ્ટર સ્ટાર્ટ કર્યું હતું. એક ચલ વાળી બહુપદી શીખ્યા હતા, મતલબ કે એક જ ચલ હોય, એક જ એક્સિસ નો ઉપયોગ થતો હોય, x y z કોઈ પણ. ત્યારબાદ એક પદી એક જ હોય ભાઈ, દ્વિપદીમાં બે, ત્રિપદીમાં ત્રણ, એના પછી સુરેખ બહુપદી. તો એક ઘાત વાળી બહુપદી એ સુરેખ બહુપદી, બે ઘાત વાળી ત્રિઘાત, ત્રણ હોય તો ત્રિઘાત. એનો વ્યાપક સ્વરૂપ ax વત્તા b, ઘાત કેટલી હોય? એક ઘાત. ત્રિઘાત ax સ્ક્વેર પ્લસ bx વત્તા c, અને ત્રિઘાત ax ઘન પ્લસ bx સ્ક્વેર પ્લસ cx પ્લસ d. બરાબર. એના પછી બહુપદીની ઘાત, તો મોટામાં મોટું જે હોય મહત્તમ, મહત્તમ ઘાતકને બહુપદીની ઘાત કહે છે. ત્યારબાદ આજે આપણે સ્વાધ્યાય 2.1 જોઈએ. y સ્ક્વેર વત્તા રૂટ બે. તો અહીંયા પણ જો ચલ એક જ આવ્યો, y અહીંયા તો કોઈ છે જ નહીં, એટલે કે અહીં પણ શું લખાશે? એક ચલ વાળી બહુપદી છે. બરાબર. એનું કારણ કે તો ઉપર ઘાતમ પૂર્ણ સંખ્યા ઉપર ઘાતમ જો બે એક, તો ઘાતમ પૂર્ણ સંખ્યા છે. અહીંયા પણ ઘાતો પૂર્ણ સંખ્યા છે. નંબર ત્રણ, હવે અહીંયા જુઓ, આમાં એક ચળવળ બહુ બધી નથી, કેમ? અહીંયા ટી રૂટમાં આપેલો, આ ટી કેવું આપેલો? એક ઘાતો આવે, તો એક ચલ વાળી બહુપદી નથી. કેમ? કે ટી નો ઘાતક કેટલો થાય? ટી ની એક દુત્યાંશ ઘાત થઈ જાય, વર્ગમૂળ નું કિંમત કેટલી કહેવાશે? એક દુત્યાંશ. તો ટી ની એક દુત્યાંશ એટલે કે એક દુત્યાંશ ઘાતક છે, જે પૂર્ણ સંખ્યા નથી. બરાબર. એ દ્વિતીયાંશ ઘાતક એ પૂર્ણ સંખ્યા કહેવાશે, ને સંખ્યા હોય તો જ. બરાબર. એના પછી નંબર ચાર, વાય પ્લસ ટુ અપોન વાય. અહીંયા પણ એક ચલ વાળી બહુપદી નથી. કેમ? હવે જુઓ, આ વાય ઉપર લઈ જવાનું, અહીંયા ઘાત કેટલી છે? એક તો વાય જ ઉપર જાય તો માઇનસ થાય, ઘાત અને ઘાતક ચેપ્ટર નંબર ધોરણ સાત નો. બરાબર. આગળ તમારે ચેપ્ટર વાય આવી ગયા, તો ઉપર જાય માઇનસ થાય, તો વાય પ્લસ ટુ અપોન માઇનસ વન, તો વાય ની કેટલી આવી? માઇનસ વન. તો ઘાતો માઇનસ એક છે, જે પૂર્ણ સંખ્યા નથી. ચલો જો પાછો, એક્સ ટેન y ક્યુબ t 50, તો
एक चल वाली बहुपदी नहीं, बहुपदी तो है पर एक चल वाली बहुपदी नहीं, क्या भैया चल के ना है एक चल अब बीजो आयो अब तीजो पर ये बीच में बता अलग अलग शब्दों के लिए बराबर। तो कहीं त्रिक चल वाली बहुपदी दाखल नंबर एक खाली पाँच है कि एक चलो बहुत ही छेक नहीं तुम्हारे कारण साथ ही दर्शाओ पूर्ण संख्या भी जो ऊपर लाता हूँ बराबर। त्यार बाद दाखल नंबर बी जो आ देखो ना तो नीचे नाम x स्क्वायर नो सगुणक लखो खाली x स्क्वायर नो से तो परिसम 1 मार्क्स मोर भी आवशे एमसीक्यू में खाली खरो बोल रहा हूं नंबर 1 2 प्लस x स्क्वायर प्लस x नंबर 2 2 माइनस x स्क्वायर प्लस x घन नंबर 3 5 बाय 2 x स्क्वायर प्लस x नंबर 4 रूट टू एक्स माइनस एक जो है तब वर्षों भी दो खाली एक्स का नो सब हो परीक्षा में कोई पर पूछे सके भी जरूरी नहीं कि एक्स का नो एक्स में पूछा तो एक क्या प्लस एक अक्का सीधा साले तो आई एक्स का नो सब कितना हो से एक तो एक्स का नो सब गुना एक छः एक्स का नो सब गुना क्या हो से एक छः नहीं है एक्स का नो सब गुना एक तो छह पर क्या आका चिन्ह साथी माइनस तो माइनस एक एक्स का नो सब गुना कितनों क्या बचा आगे फाइव बाय हमें यह जो होता है नंबर क्या होगा तो रूट टू एक्स माइनस एक यहाँ एक्स का नो स्टेप देखा है नहीं देखा तो एक्स ना हो तो कहीं ना हो तो एक्स का नो सब गुना जीरो छह बराबर એના પછી આખા નંબર ત્રણ લઈએ એકદમ સેવા સેવા ના આખું ભય હોય નહીં દાખલા નંબર ત્રણ એમાં અસંખ્ય જવાબ છે જે પરીક્ષામાં પૂછાતું નહીં તો પણ હું તમને સમજાવી દઉં 35 ઘાતક વાળી દ્વિપદી નું કોઈ પણ એક ઉદાહરણ આપો અને 100 ઘાતક વાળી એક પદી નું કોઈ પણ એક ઉદાહરણ આપો 35 ઘાતક વાળી દ્વિપદી તો 35 ઘાતક વાળી द्विपदी तो जो यहां 35 घात हम तो x ની 35 घात અને દ્વિપદી એટલે કે કોઈ પણ બીજો સ્ટેપ લઈ લો આવો તો અસંખ્ય ઉદાહરણો છે x ની આપી y ની એટલે અહીંયા 2x પણ લખી શકાય બરાબર 2x ની 35 घात 35 घात હમ થઈ ગયા અને દ્વિપદી એટલે બે પદ વાળી 5 લખાય સારું કે અસંખ્ય ચલો આગળ બીજું ઉદાહરણ લીધો 100 घात વાળી એક પદી નીચે આપેલ બહુપદી ની ઘાત જણાવો છે આપણે ઉદાહરણ નંબર 1 માં શીખી ગયા હતા બરાબર તો એક વાર જોઈ લો ઘાત જણાવો નંબર 1 5x ઘન 4x² + 7x નંબર 2 4 - y² નંબર 3 5t √7 નંબર 4 3 ઉપર ઘાત મોટા મોટી તો બહુપદીની ઘાત મોટા મોટો મહત્તમ આંકડો કેટલો 3 2 અહીંયા 1 તો કેટલો હશે બહુપદીની ઘાત 3 છે અહીંયા કેટલા 2 તો બહુપદીની ઘાત 2 છે અહીંયા બહુપદીની ઘાત કોઈના તો કેટલા હોય 1 ઘાત તો જ સુરેખ બહુપદી બરાબર ચલ ચલનો ઘાત હોય અહીંયા ચલ નહીં આવે જો એકલો સ્ટેપ જ સંખ્યા લાવી દો બહુપદીની ઘાત 0 છે બરાબર
शून्य सिवाय की अचल बहुपदी की घात शून्य जीरो होय छे। नंबर पांच, नीचे अपनी बहुपदी ने सुरेख त्रिघात और त्रिघात बहुपदी में वर्गीकृत करो, मतलब एक घात हो तो सुरेख, बे हो तो त्रिघात, त्रण हो तो त्रिघात। तो नंबर एक, पांचवा पहलो एक्स स्क्वायर प्लस एक्स। नंबर बे एक्स माइनस एक्स का। नंबर त्रण चलो दादो, तो ऊपर घात प्रमाण वर्गीकृत है, तो मोटा मोटी घात के लिए बे बे घात में बहुपदी ने द्विघात बहुपदी कही छे, तो द्विघात बहुपदी छे। त्रण घात तो त्रिघात बहुपदी, एना पछी बे मोटा मोटी घात के लिए बे बे होय तो द्विघात बहुपदी। अहीं जो एक वत्ता एक्स तो एक्स ने एक घात, एक घात में बहुपदी ने सुरेख बहुपदी कहे छे, અહીંયા પણ એક સુરેખ બહુપદી, અહીંયા બે ઘાત, બે હોય તો ત્રિઘાત, અહીંયા ત્રણ તો ત્રિઘાત, બરાબર। આપણો બે પોઈન્ટ એક આવો હતો એકદમ સરળ સરળ, ખાલી સુરેખ બહુપદી આવી, ત્રિઘાત અને ત્રિઘાત ઓળખવાની, સગુણક આવે અને ઘાત આવે, બરાબર। એના પછી એક નવો ટોપિક આવશે, અહીંયા લખી દઉં હું વ્યાખ્યા લખું, તમે અંદર જોઈ લખી નાખજો, બહુપદી ના શૂન્ય, જો કોઈ વાસ્તવિક સંખ્યા x માટે p of x બરાબર 0 હોય તો તે x ની બહુપદીનું શૂન્ય કહે છે, પરીક્ષામાં વ્યાખ્યા પૂછાય નહીં, પરંતુ આ કરી સમજવાનું આટલું જ છે તમારે, કે પછી આ એક માર્ક્સ કાં તો બે માર્ક્સમાં આવશે તમારે, જે દસમામાં પણ આવો એમસીક્યુ માં, બરાબર। તો બહુપદી p of x આ શૂન્ય બહુપદીનું સમીકરણ અથવા બીજ કહે છે, સુરેખ બહુપદી હોય તો કેટલા શૂન્ય વર્ધક, કેટલા જવાબ હોય, એક, દ્વિઘાત હોય તો બે, ત્રિઘાત હોય તો ત્રણ। तो उदाहरण अभी p of x बराबर 5x + 7 में 1 शून्य माइनस 7 पंचमांश छे, तो साबित किया आपने, पर कितना शून्य बना, तो p
प्योर नॉट ऑन लिखवा निकल रहा तो प्योर एक्स बना वो 5x होता था तो शून्य की कयो की तो -7 तो कौन तो -7 में जो x की जगह मुखी दी तो 5 x की जगह -7 में पास बत्ता सा देना 5 5 निकल गया तो कितना होने -7 होता 7 तो 0 તેથી -7 પણ પછી બહુપદીનો શૂન્ય છે બીજો એક શરીર પરીક્ષામાં પૂછાય તો ગણતરી કરવા જરૂર નહીં 5x 7 તો બહુપદીને શૂન્ય સાથે સરખાવવાની તો શૂન્ય લે લે તો 5x 7 બરાબર શૂન્ય આપ યહાં લખી દો અને પછી તો 5x 7 બરાબર પેલી વાર લો તો -7 અને 5 સરવાળો કે આવશે અહીંયા તો પણ -7 બરાબર આવી ગયું એમ ના કરો તો અજવી ચાલી ગઈ 5x 7 ને તો પાછળનું અચળ બચવાનું 7 ને શું લખી દેવાનું ચિહ્ન બદલી દેવાનું માઈનસ હોય તો પ્લસ ને પ્લસ હોય તો માઈનસ 7 હોય તો માઈનસ 7 અને આગળનો સરવાળો કે આવશે નીચે બરાબર આગળનો દાખલો આવા આવશે હવે એના પછી બહુપદીને શૂન્ય માટેના અગત્યનો પરિણામ એ આપણે જરૂરી નહીં કે બહુપદી સુરેખ બહુપદી તો અનન્ય ઉકેલ મળે છે અનન્ય એટલે એક અને માત્ર એક જ અને સુરેખ બહુપદી સિવાયની બહુપદી હોય એટલે કે દ્વિઘાત અને દ્વિઘાત હોય તો એક કરતા વધારે બહુપદીના શૂન્યો મળશે એના પછી ઉદાહરણ નંબર 2 ઉદાહરણ નંબર 1 આપણે જોઈ કે ઘાત હોય નીચે આપેલી બહુપદીનું મૂલ્ય બહુપદીની ચલની સામે દર્શાવેલ કિંમતો માટે શોધો મતલબ મૂલ્ય શોધો આ બે માર્ક્સ હોવું બરાબર નંબર 1 ઉદાહરણ નંબર 2 માં પહેલું p(x) = 5x² - 3x + 7 x = a આગળ એક આગળ તો x બરાબર 1 આગળ એટલે x ની કિંમત અહીંયા x બરાબર કેટલું કીધી આપણે 1 મળ દાખલો આખો રકમ ફરીથી લખીશું તો p(x) = 5x² - 3x + 7 x ની જગ્યાએ કેટલું મૂકવાના 1 કારણ x બરાબર 1 આગળ 2 હોય તો 2 3 હોય તો 3 તો p = 5 x ની જગ્યાએ 1 સ્ક્વેર - 3 1 + 7 1 નું સ્ક્વેર 1 5 એકા 5 માઈનસ 3 એકા 3 વત્તા 7 5 માં 3 જાય તો 2 2 પ્લસ 7 તો 9 તો કેટલી કિંમત આવી કેટલું મૂલ્ય આવી બહુપદીનું 9 જવાબ આવ્યો દાખલા નંબર 2 ના પછી y નો ઘન - 4y + √ 11 બરાબર y બરાબર 2 આવે તો જો y દેખાય તો કેટલા મૂકવાના ખાલી 2 તો q y ની જગ્યાએ 2 3 y ની જગ્યાએ 2 નો ઘન 4 y ની જગ્યાએ 2 √ 11 સાદુરૂપ આપીએ 3 ને 2 નો ઘન 8 4 2 8 + √ 11 8 તરી 24 माइनस 8 वत्ता रूट 11 24 मधी 8 जाए तो 16 वत्ता रूट 11 आपको जवाब आछे y की कीमत में बराबर 16 वत्ता रूट 11 तीजो दाखलो
पी ऑफ टी बराबर चार की चार का प्लस पांच की नो बल माइनस डी स्क्वायर प्लस छोटी बराबर ए आपल टी नी जगह एकलम के लिए अपना ए मुकवाना है तो रकम भरी दी रखिए पी ऑफ टी बराबर चार की चार पांच की घन डी स्क्वायर प्लस छ तो टी नी जगह ए मुकवाना है तो चार ए नी चार का पांच टी नी जगह ए नो बन माइनस ए स्क्वायर बत्ता छो डायरेक्ट जाओगे अगर साधन बन जाए नहीं राम तो उदाहरण नंबर बे पूर्व है ना बच्ची आगे लोगे उदाहरण नंबर चौन जोगे राम चकासो कि माइनस बे अने बे तो पछी एक्स प्लस टू ना शून्य छे के नहीं तो चकासो कि उदाहरण नंबर त्रण तो जो है तो चकास के माइनस बी ने दे बहुपदी एक्स प्लस टू ना शून्य छे के नहीं दे तो बहुपदी आपके लिए छ एक्स प्लस टू तो बहुपदी ने नामकरण करो पर क्या आपका तो एक्स त्रण तो पी ऑफ एक्स बराबर एक्स प्लस टू वाई तो पी ऑफ वाई जेड तो पी ऑफ जेड माइनस बी ने दे तो पहला माइनस बी रही है पची बे रही है तो पी ऑफ माइनस बी तो माइनस बी प्लस बी माइनस बी प्लस बी एटले जीरो अब दिया रही है तो बे वत्ता बे बेन बे चार तो जे जीरो जावा है बहुपद ने शून्य केवा से पण तो चार आई बहुपद ने शून्य केवा से नहीं तो जीरो अंश होय माइनस बे तो कहीं माइनस बे बहुपद ने शून्य छे परंतु बे बहुपदी ने शून्य नहीं बराबर माइनस के बहुपदी ने शून्य क्या वास्तव में तो माइनस के प्लस के ले जीरो तो जीरो है जिस के अब जीरो था बहुपदी ने शून्य क्या वास्तव में जीरो ना था बहुपदी ने शून्य क्या वास्तव में नहीं तो माइनस के हम क्या ले जीरो जीरो तो प्लस के हम क्या ले चार रहेंगे तो माइनस के बहुपदी ने शून्य से परंतु बे बहुपदी ने शून्य नहीं एना पछी उदाहरण नंबर चार बहुपदी p of x बराबर 2x प्लस 1 ना शून्य शोधो बराबर तो शून्य शोधा के आज आपलो परीक्षा में आ टाइप ना आवशे तमारे बे पॉइंट बे मां आपको आवु छे तो शून्य शोधा के तो जीरो साथे आपण सरखाई देजो और डायरेक्ट जवाब शोधो तो कई ना आवशे मैं कीधु तो अचल पद बराबर ने कई बटे जवान मतलब प्लस 1 तो माइनस 1 और बे के आवशे एना नी सर माइनस 1 उते हम जवाब आवशे जोई रहो माइनस 1 उते हम तो पहला बहुपदी नाम आप की दीदो p of x बराबर 2x प्लस 1 तो 0 बराबर 2x प्लस 1 केम p of x बराबर कितना ले लेवाना 0 लेना p of x की मतलब ये 0 तो 0 p of x की जगह 0 तो आपका 0 की ना 2x प्लस 1 2x प्लस 1 पहला लो 0 आप पहला लो कितना लिए पछी बराबर तो 2x बराबर वत्ता 1 बराबर यहाँ पर है तो माइनस 1 तो देयर फॉर x बराबर माइनस 1 ना बे क्या हो सके ना नीचे तो तेथी माइनस a द्वितीयांश a बहुपदी ने शून्य छे फरीदी जो आपको रकम लगी
p of x बराबर 0 સાથે સરખાઈ તો 0 કે સામે 0 મૂકી દેવાના બરાબર અચળ પર બરાબર ની પહેલી બતાવવાનું તો વત્તા 1 હોય તો માઈનસ 1 માઈનસ હોય તો પ્લસ થઈ જાય તો માઈનસ 1 ના જે સહગુણક હોય કે હશે છેદમાં સામે તો માઈનસ 1 એટલે હશે બહુપદી નું શૂન્ય છે ઉદાહરણ નંબર 5 ચકાસો કે 2 અને 0 બહુપદી x² - 2x ના શૂન્ય છે પહેલા જેવો તો બહુપદી નામ આપી દઈએ p of x બરાબર x² - 2x પહેલા બે લઈએ તો 2 નો સ્ક્વેર 2 2 2 નો સ્ક્વેર 4 2 2 4 4 માં 4 જાય તો 0 તો p of 2 કેટલા આવ્યા 0 ફરીથી લખાવો લખો આખી x² - 2 એટલે કેટલા લેવાના 0 તો p ઓફ 0 બરાબર 0 નો સ્ક્વેર 2 0 0 નો સ્ક્વેર 0 2 - 0 2 કોઈ પણ સંખ્યાનો 0 સાથે ગુણાકાર કરો થવાનો 0 તો ઉપર કેટલો આવશે p ઓફ 0 બરાબર 0 તેથી 2 અને 0 એ બહુપદીના શૂન્ય છે બરાબર તેથી બહુપદીના શૂન્ય એના પછી સ્વાધ્યાય 2.2 આપણે હવે નેક્સ્ટ લેક્ચર માં લઈશું બરાબર એ આપણે પછી લઈએ આટલા સુધી તમે ગણી આવજો બરાબર